ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એક નવા ક્વેશ્ચન તરફ જઈએ છીએ. એ નવો ક્વેશ્ચન કેવો છે? તો કે અહીં આપણને ક્વેશ્ચન નંબર 11, એમાં આપણને એક સબ્જેક્ટ આપેલો હશે. એ સબ્જેક્ટની અંદર તમને પોઈન્ટ્સ હશે, એ પોઈન્ટ્સનું તમારે એક્સપ્લેનેશન તમારે આન્સરમાં કરવાનું છે. 3 માર્ક્સ છે, એ શોર્ટ નોટ છે, અને શોર્ટ નોટ તમારે યાદ રાખવાનું કે અબાઉટ 30 to 50 વર્ડ્સ તમારે લખવાની હોય, એટલે કે તમારે હાફ પેજ જેટલું લખવાનું, અને સારું લખવાનું, અને જે તમને અહીંયા ક્લૂઝ આપેલા હોય, ક્લૂઝ અથવા તો પોઈન્ટ્સ આપેલા હોય, એ પોઈન્ટ પ્રમાણે તમારે એનું કામ કરવાનું હોય. ઠીક છે? તો અહીંયા તમને જે ક્વેશ્ચન નંબર 11 અને એમાં જે તમને ટાઇટલ આપ્યું છે ક્વોલિટીઝ ઓફ મધર, કે અહીંયા આપણને એક યુનિટ હતો વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન, હે ઈશ્વરનું એક અદ્ભુત સર્જન, એનામાં જે તમને પોઈન્ટ્સ આપેલા, એના તમને પોઈન્ટ્સ આપેલા છે કે તમારે એટલા પોઈન્ટ પ્રમાણે લખવાનું છે, તમારે પોઈન્ટ્સને વળગી રહેવાનું છે. આ વસ્તુ તમારે માઇન્ડમાં તમારું એક સેટ કરી લો કે તમારે શું કરવાનું છે, પોઈન્ટ્સ જોવાનો, એ પોઈન્ટ શું કહેવા માગે છે, અને એ પોઈન્ટ પ્રમાણે તમારે તમારું એક્સપ્લેનેશન કરવાનું છે. ઠીક છે? ક્લિયર? ઓકે, તો હવે આપણે જોઈએ અહીંયા ક્યાં ક્યાં પોઈન્ટ છે. એક તો આપણે જ્યારે યુનિટ જોયો હતો, એ યુનિટની અંદર માતાનું વહાલ, કિસ, ચુંબન, માતા છે એનામાં એક કુદરતે, ઈશ્વરે એક સરસ મજાની ક્વોલિટી એટલે કે હિલિંગ સ્ટ્રેન્થ, એવી અદ્ભુત તાકાત કે પોતે પોતાની સારવાર કરવી, માતાની આંખો વિશે પણ તમને સરસ મજાના વાક્યો એમાં હતા. માતાની આંખો વિશેના વાક્ય, હાથની તો કોઈ દી વાત ન થાય મમ્મીના. અહીંયા હાથની વાત એટલે મમ્મી એક સાથે કેટલા કામો હેન્ડલ કરે, એક કરતા વધારે કામોને હેન્ડલ કરવાની વાત છે એકી સાથે. નેક્સ્ટ વન ઇઝ એબિલિટી ટુ રન ફેમિલી, આખે આખા પરિવારને સંચાલિત કરવાની જવાબદારી, હે એની ઉપર છે. તો એની જે એબિલિટીઝ છે, એબિલિટી વિશે વાત કરવાની. નેક્સ્ટ વન એ છે, એની છે ટીયર્સ, આંસુ. આ મુદ્દા ઉપર આપણે જે યુનિટમાં જે કંઈ સેન્ટેન્સીસ આવ્યા હોય, એ સેન્ટેન્સીસમાં થોડા ઘણા ચેન્જીસ કરી અને દરેક મુદ્દા વિશે આપણે થોડું થોડું લખીએ, એટલે આપણી શોર્ટ નોટ છે એ પ્રિપેર થઈ જાય, અને આપણને આઉટ ઓફ 3 મેક્ઝિમમ માર્ક છે આપણને મળી શકે એવી આપણે ટ્રાય કરીએ. તો ફર્સ્ટ વન, તો આપણને અહીંયા જે ટાઇટલમાં વાત કરી હતી ક્વોલિટીઝ ઓફ મધર, તો મધર વિશે જ આપણે મધરથી તો શરૂઆત કરીએ. મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, આવું આપણે પાઠનું ટાઇટલ હતું એમાંથી લખી શકીએ કે નહીં? હે, તો વેરી સિમ્પલ, વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, આપણે જે પાઠનું ટાઇટલ આપણને યાદ હોય આપણે યુનિટનું આપણે લખી નખાય. ઠીક છે? એક એક માર્ક જ્યારે સ્કોર કરવાની વાત હોય ને, ત્યારે એક એક સેન્ટેન્સ ઉપર આપણું પાવર હોવો જોઈએ. હવે આપણે આપણા પોઈન્ટ્સ જોઈએ, ક્લૂઝ આપેલા છે હર કિસ, તો યાદ કરીએ કે જ્યારે આપણને યુનિટ ચાલ્યો હતો ત્યારે આપણને એના વિશે, એટલે કે મમ્મીના ચુંબન, મમ્મીના વહાલ વિશે શું વાત હતી, તો આ પ્રકારે કંઈક વાત હતી. હર કિસ કેન ક્યોર, સાજુ કરી શકે. એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ, આ શબ્દો આપણને આપેલા હતા કે કિસ વડે મમ્મી છે એ આપણને જે કાંઈ શારીરિક પીડા, એટલે કે શારીરિક પીડા એટલે શું થાય, બ્રોકન લેગ, અને મન દુઃખ, મનમાં દુઃખ થયું હોય એટલે બ્રોકન હાર્ટ, એ આપણને યુનિટમાં આજે આપેલું હતું. મેં ક્લેરિફાઈ કીધું તમને કે ખરેખર એ કિસ્સમાં એવી તાકાત શું કે હાલો ભાઈ પગના હાડકા ભાંગ્યા, હૃદયના પડદામાં કંઈ ક્ષતિ આવી એની વાત નથી. અહીંયા બ્રોકન લેગ એટલે શારીરિક આપણને કોઈ પણ ઈજા થઈ હશે, આપણને દુખતું હશે, અને મમ્મી જો વહાલ કરશે તો આપણને એ પીડામાંથી આપણું ધ્યાન હટી જશે અને મમ્મી તરફ આપણું ધ્યાન વયું જશે, એ છે બ્રોકન લેગ. અને બીજી વાત છે બ્રોકન હાર્ટ, મન દુઃખ. આપણને ઘણી વખત કોઈ વસ્તુ મેળી આપણી જીદ પૂરી ન થઈ તો આપણને ધ્યાન ડાયવર્ટ કરવા માટે માં છે આપણને વહાલ કરે છે, તું તો મારો ડાયવર્ટ દીકરો છો ને, એ આ બધું એવું કરે છે, એ બ્રોકન હાર્ટ હતું. એટલે શારીરિક પીડા અને માનસિક પીડાને ક્યોર કરવાનું કામ, આવું સેન્ટેન્સ
આપણને ટેક્સ્ટબુકમાં આપેલું છે, એ સેન્ટેન્સ આપણે કિસવાળા પોઈન્ટની અંદર લઈ લીધું. નેક્સ્ટ વન, એની હિલિંગ સ્ટ્રેન્થ વિશે આપણે ડિસ્કસ કરવી હોય તો ડિસ્કસ કરવા કરતાં તો ટેક્સ્ટબુકમાં આપણને જે આપેલું છે એ સેન્ટેન્સનો યુઝ કરીએ. તો સી કેન હલ હીલ હર સેલ્ફ, આ ગોડ બોલે છે જે તે વખતે કે ભાઈ માં છે એ પોતાની જાતને એ સારવાર આપી શકે, એને કોઈ ડોક્ટર પાસે જવા કરતાં પોતાની પાસે જે રસોડામાં જે ઉપલબ્ધ વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને તો તેનું માઇન્ડ છે બીજી એક્ટિવિટીમાં ડાયવર્ટ કરીને પોતાને હીલ કરે. ક્યારે? તો કે જો સિક, બીમાર હોય ત્યારે. આવું સેન્ટેન્સ છે. ગોડ ઓલ્સો વોન્ટેડ ટુ ગીવ હર થ્રી પેર્સ ઓફ આઈઝ. તો હવે આઈઝ નામનો જે ટોપિક એટલે કે મુદ્દો આપણને છે તો આપણને યાદ હોવું જોઈએ કે યુનિટની અંદર આઈઝ વિશે શું હતું. તો કે કેટલી પેર હતી? તો કે થ્રી પેર્સ ઓફ આઈઝ હતી. હે, થ્રી પેર્સ ઓફ આઈઝમાં એ દરેક પેર વિશે આપણને કંઈક કંઈક સેન્ટેન્સ આપ્યા હતા, એ જ સેન્ટેન્સ તમારે લખવાના છે. વન પેર ધેટ સીઝ, એક પેર એવી છે કે સીઝ હર ચિલ્ડ્રન. કેવી રીતના? તો કે ક્લોઝડ ડોર, આવું સેન્ટેન્સ હતું કે બાળક બહાર રમતું હશે, માતા ઘરમાં હશે, તો બાળક છે એ બહાર જ્યારે રમે છે ત્યારે એ કઈ પરિસ્થિતિમાં છે, એ ખુશ છે, એ દુઃખી છે, આ બધી ફિલિંગ એને ફીલ થાય એ તમારી એમ કે છે કે મધરની વન પેર. ઈશ્વરે એને એક પેર એવી છે, એટલે કે ફિઝિકલ પેર નથી, ફિઝિકલી એની પાસે એક જ પેર છે, પણ કુદરતે એને એવી સેન્સ આપેલી છે. એ સેન્સની વાત આપણે લખવાની હતી કે જે આપણને ટેક્સ્ટબુકમાં સેન્ટેન્સ આપેલું છે કે વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. સેકન્ડ પેર, અનધર પેર, અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન. અનધર પેર એવી છે કે જ્યારે બાળક માતાની સામે હોય ત્યારે બાળક પોતે રિલેક્સ ફીલ કરે છે, એને સેફ્ટી કોર્નર છે એની માએની, એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. આ જે સેકન્ડ પેર છે, આંખનું કામ બોલવાનું હોય કે ન હોય, હા આંખોથી પણ આપણે ઘણી વસ્તુઓ છે આપણે કહેતા હોય છે. બોલવું મીન્સ આપણા મનના વિચારોને વ્યક્ત કરવા, જેમ કે ઘણી વખત આપણે કહેતા હોય ખોટે ખોટે આમ કરીએ, આપણે આખું બંધ કરીએ, બોલીએ નહીં. ઘણી વખત આપણે કોઈને સમજાવતા એમ કે અહીં સિરિયસ નહીં, તો ખોટે ખોટે આમ ખોટે ખોટે કહું છું, એટલે એ જે બીજી પેર છે એ આવી રીતના કામ કરે છે. એ બાળકને જે માતાની નજર છે એ નજરમાં જ એને કયા વર્ડ સમજાઈ જાય છે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. બેટા તારે કાંઈ કહેવાની જરૂર નથી. અને આઈ લવ યુ જેવો વર્ડ એ માતા માટે કોઈ માયને જ રાખતો નથી, એ તો હંમેશા માટે તમને પ્રેમ કરે જ છે, હે, કારણ કે તમે એના શરીરનું એક અંગ જ છો. પણ આ બધું જે વાત છે આઈઝની સેકન્ડ પેર કેવી કે વિધાઉટ અટરિંગ એ વર્ડ, એના માટે એને વર્ડ્સની જરૂર નથી, ફક્ત ઈ સેકન્ડ પેર, એટલે કે સેકન્ડ પેર મીન્સ એ ફિલિંગ, એ ફિલિંગથી બધું કહી શકશે. એન્ડ ધ થર્ડ પેર, થર્ડ પેર તો બહુ મહત્વની છે, ઘરે ધ્યાન રાખજો શું છે. તો કે ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ. બાળક ઘરમાં જેવી એન્ટ્રી મારશે ને એની સાથે આગળ કઈ વાત થઈ છે એ બાળક જણાવશે કે નહીં જણાવશે, છતાં આને ખબર પડી જશે માને, આ થર્ડ પેરની મદદથી એ જાણી જશે કે શું કર્યું તમે લોકોએ. ફોર એક્ઝામ્પલ, તમારી સાથે કોઈ એવી ઘટના બની તમને દુઃખ લાગ્યું અને તમે ઘરમાં એન્ટ્રી મારો એને તરત ખબર, તરત પૂછે એટલે શું થયું, કેમ આજ મૂડમાં નથી ભાઈ, શું કામ? તો કે તમારું નિરીક્ષણ કરે છે રોજ થર્ડ પેરથી, એ તમારે માઇન્ડમાં એ સેટ કોઈ છે કે મારું સંતાન ઘરમાં આવશે તેની એન્ટ્રી કેવી હશે. તો કે હો દેકારો કરતું હશે, બેગનો ઘા કરશે, ચપ્પલ આમ થ્રો કરશે, એવી રીતના એન્ટ્રી કરશે. પણ જે દિવસે તમારે કંઈ એવી ઘટના બની હોય કે તમને મજા ન આવી તો આપણે હાવ શાંતિથી ઢીલા મોઢે વિલેલા મોયા જાય ઘરે, એટલે તરત માન ખબર પડી જાય, હા ભાઈ સાથે એવું કંઈક થયું છે. એ આ સિક્રેટ થિંગ તમારી જાણી જાય એ થર્ડ પેરથી, વિધાઉટ ઓપનિંગ ધેમ. એના માટે એને એ આંખ ખોલવાની જરૂર નથી. એ બધી આ બધી માની સેન્સ છે તમારા પ્રત્યે. નેક્સ્ટ વન, હર હેન્ડ્સ. જ્યારે પણ યુનિટ ચાલ્યો હતો ત્યારે જે એન્જલ જ્યારે એને ક્યુરિયસ હતો કે આ ડિટેલ્સ શું છે માની, માની ડિટેલ્સ વખતે એને
ઈશ્વર છે એક આન્સર આપે છે કે ગોડ વોન્ટેડ ટુ ગીવ, માને શું આપવા માંગતા, તો કે સિક્સ પેર્સ ઓફ હેન્ડ. એ બધી સિક્સ પેર ઓફ હેન્ડ્સ એટલે શું? આપણે તો ઘરે જોઈએ છે કે માને આપણી જેમ વન પેર જ છે હેન્ડની, હે આપણે એક જોડી હાથ જ છે. તો ભગવાન એમ કહે છે મારે થ્રી પેર્સ દેવા પડશે. એક જોડી હાથ એટલે શું? કે અત્યારે હું તમને એક પેપર છે એ પેપરનું સોલ્યુશન કરાવું છું, અત્યારે એક સમય હું એક જ કામ કરું છું, હે એટલે મારી પાસે અત્યારે એબિલિટી કેટલી કે એક સમયે એક કામ કરવું. જ્યારે માની એબિલિટી કેટલી? એક સાથે છ કામને હેન્ડલ કરે એક જ સમયે, છ પ્રકારના અલગ અલગ કામ. પાણીનું તપેલું ગરમ મૂક્યું હશે તો બીજા ચૂલા ઉપર એને તમારા માટે ચા બનાવતા હશે, ત્રીજી તો કે પોતે કચરો વાળતી હશે, કચરો વાળતા વાળતા પણ તમને જગાડતી હશે. એક જ સમયે મમ્મી માં છ પ્રકારના કામો કરી શકે, સિક્સ પેર ઓફ હેન્ડ્સ. શેના માટે? ટુ મેનેજ હર ચિલ્ડ્રન એન્ડ ફેમિલી. પોતાના જે બાળક છે એનું જેનું કુટુંબ છે એને મેનેજ કરવા માટેના એની વાત છે. એક સાથે છ કામ, મલ્ટીપર્પઝ એ કામ કરી શકે, વિધાઉટ ગેટિંગ ના બધા કામ કરશે ને એમાં ક્યાંય પણ ગુસ્સો નહીં આવે, ચીડાશે નહીં, અરે જો હું એકલી છું આટલા બધા કામ કરવાના. ભગવાને એવું કીધું કે એ ચીડાય નહીં, ખારી ન થાય, મગજ ન જાય, એટલા માટે કે હું સિક્સ પેર એને એવી કેપેસિટી આપીશ કે એક સાથે છ કામ કરી શકે. સી કેન ફીડ એ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ. ફેમિલીને રન કરવાની વાત છે, એબિલિટી ટુ રન ફેમિલી. કે ઘરમાં હાફ કિલો ઓફ કબેજ, અડધો કિલો કોબી હશે તો રસાવાળું શાક બનાવી એમાં બટેટું ને ટમેટું નાખીને હળાવી દેશે તમને. હે કોઈ પણ ઘરમાં જે અવેલેબલ હશે એને સિક્સ મેમ્બર ઓફ ફેમિલીને એ રન કરી શકશે, ખવડાવી શકશે. હે સી કેન ફીડ એ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ. ઓનલી એક એક્ઝામ્પલ આપ્યું છે ઉદાહરણ તરીકે કે ઓનલી હાફ કિલો ઓફ કેબેજ. નેક્સ્ટ લાસ્ટ હર ટીયર્સ. ટીયર્સ એ બહુ સારો પેરેગ્રાફ આપેલો હતો અમને ટેક્સ્ટબુકમાં. શું છે? ધ યુનિક થિંગ ઇન હર ઇઝ ટીયર્સ. એનામાં જે યુનિક જે વાત હતી શું હતી? એના ટીયર્સ. વિચ કુડ બી કે જે શેના માટે હોઈ શકે, તો કે પેઇન માટે હોઈ શકે, જોય માટે, પ્રાઇડ માટે, ડિસઅપોઇન્ટમેન્ટ માટે, અથવા લોનલીનેસ. આ સેન્ટેન્સ આપણને આપેલા હતા અને એ જે ટીયર્સ હતા એ યુનિક થિંગ હતા. આવું આપણને સેન્ટેન્સ એટલે કે યાદ રાખો કે આપણને જે ટેક્સ્ટબુકમાં જે યુનિટ આપેલા છે એ જે યુનિટ છે એના અમુક અમુક સેન્ટેન્સ છે ને આ પ્રકારની શોર્ટ નોટ માટે બહુ મહત્વના છે. કારણ કે શોર્ટ નોટમાં તમને અમુક શબ્દ આપ્યા હશે એ શબ્દ ઉપરથી વર્ડ ઉપર તમારું આખે આખું સેન્ટેન્સ ફ્રેમ કરવાનું એ કદાચ તમને એવું બનશે કે ન આવડે તો કાંઈ વાંધો નહીં. પણ યુનિટમાં આપણે જ્યારે ભણતા હોય ને ત્યારે એ સેન્ટેન્સને આપણે બે થી ત્રણ વખત રીડ કરીએ અથવા તો લખી લઈએ, જેથી એ સેન્ટેન્સ આપણે તરત લખતા શોર્ટ નોટમાં આવડી જાય. ઓકે નેક્સ્ટ આપણે અથવાની પણ એક સેન્ટેન્સ જે શોર્ટ નોટ છે આપણે જોશું.